નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર નિપુલ સાલ્વી. હું છેલ્લા 18 વર્ષથી ફિઝિયોથેરાપિસ્ટ તરીકે પાટણમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. મારી પ્રેક્ટિસમાં મેં જોયું છે કે ઘણા બધા દર્દીઓ, જેવા કે સ્નાયુ સાધાના વિવિધ દુખાવા, હાર્ટ ડિસીઝ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આ બધાનું મુખ્ય બેઝમાં કારણ એ ઓબેસિટી છે. અને ઓબેસિટી થવા માટેનું મુખ્ય કારણ હું એવું માનું છું કે બેઠાળું જીવન. તો શું આપ એવું વિચારો છો કે તમારી રોજિંદી ક્રિયામાં જ એક્સરસાઇઝ થઈ જાય, વધારાની કેલરી તમારી તમે વાપરી, અને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ બેઝ પર આ બધા જ લાઇફસ્ટાઇલ ડિઝીઝમાંથી બહાર આવવા માગો છો? તો એના માટે VMove કરીને ડૉક્ટર કૌમુદી જોશીપુરાએ એક કન્સેપ્ટ આપ્યો છે કે જેમાં તમે કોઈપણ ક્રિયા કરી રહ્યા છો, કોઈની રાહ જોઈને ઊભા રહ્યા છો, મોબાઈલ પર છો કે કમ્પ્યુટર પર છો કે તમારા ઓફિસ પરમાં છો, તો દર અડધો કલાકે કલાકે અમુક જાતની મૂવમેન્ટ કરી, શારીરિક હલનચલન કરી અને તમારા શરીરને ફિટ રાખી, અને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ જે હું આગળ બોલી ગયો એમ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ કે ઓસ્ટિયોપોરોસિસ, તો આ બધામાંથી તમને મુક્તિ મળી શકે છે અને તમે સારી રીતે ફિટ રહી તમારી રોજિંદી ક્રિયાઓ બહુ સારી રીતે કરી શકો છો. હું તમને થોડીક મૂવમેન્ટ બતાવું છું. જેમ કે તમે બેઠા છો તો બેસી તમારું માથું સીધું રાખી અને સીધા બેસી અને સીધા ઊભા થવાનું. દર કલાકે, અડધો કલાકે, 5 વખત તમે આ વસ્તુ કરી શકો. એ સિવાય અમુક આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કે જે તમે કોઈપણ વસ્તુનો ટાઈમનો ભોગ આપ્યા વગર કરી શકો છો, જેમ કે આ બંને હાથને દર્શન મુદ્રામાં રાખી 5 સેકન્ડ સુધી દબાવી છોડી દીધા, પાછું ફરીથી કરી, આવું અડધો કલાકે કલાકે 5 વાર તમે કરી શકો. એ જ રીતે આ રીતે બંને હાથ ખેંચ્યા, પાછા છોડી દીધા, ફરીથી ખેંચ્યા, છોડી દીધા. એ જ રીતે ઊંધા હાથ ખેંચ્યા, છોડી દીધા, ખેંચ્યા, છોડી દીધા. તમારા પંજા પર ઊભા થઈ બંને હાથ ઉપર કરી ખેંચો, રિલેક્સ, પાછા ફરીથી કરો. તાડાસન કહી શકાય પણ આમાં શરીરનું સ્ટ્રેચિંગ થઈ જાય. એ જ રીતે બંને હાથ પાછળથી પકડી ખભાને પાછળ લઈ જવાની કોશિશ કરવાની. તો આવી એક તમને બહુ બેઝિક એક્સરસાઇઝ બતાવું છું. તમે પણ આમાંથી જો રોજ કરતા રહેશો તો અલગ અલગ મૂવમેન્ટ કરી તમારી જાતે જ તમે તમારા શરીરને ડોક્ટર થઈ શકશો, ફિટ થઈ શકશો. અને હું એવું માનું છું કે દવા લેવાની લગભગ જરૂર નહીં પડે. જો ઓબેસિટી ઉપર તમે કાબૂ મેળવી શકશો તો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સથી તમે બહાર નીકળશો, અને સતાય એવું થશો તો મારી એવી ઈચ્છા છે. મેં જોયું છે આ કોન્સેપ્ટને, હું સમજ્યો છું. તો VMove યુટ્યુબ પર પણ ચેનલ છે અને લાઈક કરો, ફેસબુક પર પણ પેજ છે અને લાઈક કરો. આ ઉપરાંત તમે તમારા સંબંધી મિત્રો, પડોશી, દોસ્તો, સગાવાલાને પણ આ વસ્તુ, આ કોન્સેપ્ટ સમજાવો અને સ્વસ્થ ભારતને મજબૂત કરવા માટે તમે પ્રયત્નશીલ થાઓ. થેન્ક યુ.